ઇન્સ્યોરન્સ પોલિસી રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈના બનાવમાં બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી. મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50,000 પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી, જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. અમન રાઠોડે ₹8,00,000 રિફંડ 2 દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ મહિલાની પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, GST તેમજ એજન્ટની બાદબાકી થતાં તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી GST રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ 2,00,000 પડાવી લીધા હતા. આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મહારાજા, જય વિહાર, બપોરોલા, દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા. બંને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસ તપાસ કરી રહી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.